કે જેમના ચોવીસ અવતારોમાંના એક અવતાર તેવા ભગવાન દત્તાત્રેયનો મહિમા ખૂબ અનન્ય છે એમાં પણ ખાસ કરીને કે જે ભગવાન હોવા છતાં મનુષ્યના રૂપની અંદર ગુરુપદ તરીકે પૂજાવું જે એ સામાન્ય સિદ્ધિ નથી તો તેવી પરમસિદ્ધિને પ્રાપ્ત કરનારા ભગવાન દત્ત જે ભગવાન હોવા છતાં પણ સામાન્ય જનમાનસમાં એક ગુરુનું વ્યક્તિત્વ તરીકે ખાસ કરીને પદાર્પણ કરનાર અસ્તિત્વ એટલે કે દત્તાત્રેય અને આ દત્તાત્રેય ભગવાનના મૂળ સ્વરૂપમાં જેમાં ત્રણેય કાળ ત્રણેય ભાવ અને ત્રણેય દેવનો આવિર્ભાવ હોય છે તો તેવા ત્રિગુણાતીત ત્રિમૂર્તિ ભગવાન દત્તાત્રેયનો મહિમા આજના દિવસે ખૂબ જ અનેરો છે જી બિલકુલ ખૂબ અનેરો મહિમા રહેલો છે અને એમાંય પણ દત્તાત્રેય ભગવાનની આજે આપણે જ્યારે જન્મ જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા જ્યારે દત્તાત્રેયમાં દત્ત આવે છે તો દત્ત એટલે શું અને આ નામ ક્યાં પરથી પડ્યું છે ઉદયજી જી સંસ્કૃત સાહિત્ય એ આપણે ત્યાં ખૂબ વિશાળ છે અને એમાં પણ એકાક્ષરી શબ્દકોષ સાહિત્યની અંદર દા ધાતુ એટલે માત્ર દાન કરવું દત્ત કરવું દત્ત એનું મિનિંગ થાય છે દાન કરવું દત્તનું મિનિંગ થાય છે ત્યાગ કરવો દત્તનું મિનિંગ થાય છે છોડી દેવું અને આવા અનેક સદગુણો માત્ર દત્ત શબ્દ સાથે જોડાયેલા છે સંસ્કૃત શબ્દની અંદર સંસ્કૃત એકાક્ષરી શબ્દકોશ સાહિત્યમાં ખાસ કરીને આ દકારા જે ભગવાન દત્તનો જ મૂળ સ્વરૂપ તરીકે બિરદાવવામાં આવેલો છે દત્ત સ્વરૂપ દત્ત સ્વરૂપની અંદર મૂળ દત્ત અર્થ એટલે ભગવાનની ભક્તિ કર્યા વગર ખાલી પ્રતિતિથી ભગવાન આપણને અનેક ઘણું ફળ આપે છે એવો જો કોઈ દેવ હોય કે કશું જ કર્યા વગર માત્ર એની સન્મુખ જવાથી પણ દત્ત થાય એટલે કે દાન થાય છે તેવા ભગવાન શ્રી દત્તાત્રેય જેમના દત્ત અર્થનો આવો અર્થ થાય જી બિલકુલ દત્તનો અર્થ થાય છે દાન કરવું આજે જે દત્તાત્રેય ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે ઉદયજી આપની પાસેથી જાણવા માંગીશ કે ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારો છે અને આ ચોવીસ અવતારો પૈકીનો એક અવતાર ભગવાન ગુરુ દત્તાત્રેયને માનવામાં આવે છે તો ભગવાન વિષ્ણુના આ અવતાર કઈ રીતે અલગ પડે છે અને આનું શું મહત્વ રહેલું છે ભગવાન મહાવિષ્ણુના અનેક રૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે આમ તો પોષણના દેવતા અને સમગ્ર સૃષ્ટિની અંદર પ્રત્યેક કણકણ પલ પલ અણુ અણુની અંદર જેનો વ્યાક વ્યાપક રૂપે વાસ છે તેવા ભગવાન જેમણે સર્વપ્રથમ એક જ સ્વરૂપમાં ત્રણેય દેવોનો આવિર્ભાવ એકત્ર કર્યો તેવા ભગવાન દત્તાત્રેયનો મહિમા એ ખૂબ અનેરો છે ખાસ કરીને આપણે સૌ કોઈ લગભગ જાણતા તો હોઈએ છીએ કે મહાસતીનું બિરુદ અનસુયા માતાને મળતા ત્રિદેવીઓને ઈર્ષા થતા ત્રણેય દેવોને ઋષિ અત્રિના આશ્રમની અંદર અનસુયા માતાની પતિવ્રત ભક્તિ થકી છ છ મહિનાના બાળક રૂપે સ્વયં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવા ત્રણેય દેવોએ માતાનું માતૃત્વને પ્રાપ્ત કરવા સતીના સતીત્વને શિરમોળ કરવા માટે તેઓ એક જ સ્વરૂપમાં કે જે બ્રહ્માના રૂપથી ચંદ્ર થયા વિષ્ણુના રૂપથી દત્ત થયા અને શંકરના રૂપથી દુર્વાસા થયા તો આવા ત્રિગુણાતીત સ્વરૂપ એક જ અત્રિને અનસૂયાના ત્યાં તેઓ પ્રાગટ્ય થઈ ચૂક્યા છે ખાસ કરીને પહેલાંના સમયની અંદર કોઈ પણ બાળક પોતાના માતા અથવા પિતાના નામેથી ઓળખાયેય આ રીતના ભગવાન મહિમા છે જે ચોવીસ અવતારોમાં ખાસ કરીને વિષ્ણુ ભગવાનના આ ત્રણેય ભાવોને પદાર્પિત કરે છે જયંતિ છે ત્યારે વિશેષ

તો જવાબમાં માત્ર સંહાર માટે અથવા કંઈક ને કંઈક યુદ્ધ માટે નિમિત્ત માટે અવતાર ધારણ કરવો પરંતુ ભગવાન દત્તનું અવતરું અવતરણ થવું એ માત્ર ને માત્ર કોઈક નિમિત્ત નથી નિમિત્ત વગર ભગવાનનું પદાર્પણ થવું અને એમાં પણ ખાસ કરીને પોતે મનુષ્ય રૂપની અંદર જ્યારે હતા તે સમયે તેમણે ચોવીસ ગુરુઓની સ્થાપના કરી પોતે પોતાનાથી પણ અન્ય જ્ઞાતિમાં અન્ય વર્ણમાં અને અન્ય શરીરના પણ ગુરુ બનાવ્યા છે દાખલા તરીકે મધમાખી ટિટોળી પૃથ્વી વાયુ આકાશ કોઈકની પાસે અસંગ કોઈની પાસે સ્પૃશ્ય તો કોઈની પાસે નિર્મોહ રહેવાના ગુણ આવા ચોવીસ નાના મોટા એક બે નહીં પરંતુ ચોવીસ ગુરો જેની અંદર ગુણ સાથે ભગવાન દત્ત સ્વયં ભગવાન હોવા છતાં પણ તેમણે જ્યાં પણ જે પણ જે વસ્તુ પોતાની પાસે પ્રાપ્ત કરવા જેવી છે યોગ્ય રાખવા જેવી છે જીવનમાં ઉપયોગી છે તો ભગવાન હોવા છતાં પણ નાનપ નથી રાખી તેમણે તેઓને ગુરુ તરીકે સ્વીકાર્યા છે આ જીવનની અંદર આપણે આ શીખવાનું છે કે ગુરુદત્તની પૂજા એટલે સર્વપ્રથમ તો અહંકારને અહમને ઓઘાડી દેવું ભગવાનની પૂજા કરવાથી ખાસ કરીને સમર્થ અને બધી જ પ્રકારનું આધિપત્ય આપવામાં સમર્થ તેવા ભગવાન દત્તાત્રેય છે બ્રહ્માના અંશથી કમંડળ અને માળા છે તેમના હાથમાં એટલે કમંડળની અંદર જળ રહે ભગવાન દત્તની પૂજા કરવા થકી જળ સંબંધી કોઈ દિવસ વ્યાધિ નથી મળતો અને જ્યાં પણ જે પણ જગ્યાએ આપણે નિવાસ કરતા હોઈએ તે જગ્યાએ આપણને જળની પ્રાપ્તિ થતી હોય છે વળી બ્રહ્માના હાથની અંદર માળા પણ છે માળા એ ઈશ્વર પ્રત્યે ચક્ર ગતિમાન કરનારું એક સાધન છે જીવને પણ ભગવાન દત્તની પૂજા કરતા એક વસ્તુની પ્રાપ્તિ થાય છે કે ક્યાંય પડ્યા રહેવાથી પ્રગતિ નથી થતી પડી અને ઊભા થઈને આગળ જવાથી પ્રગતિ થાય તેવી જ રીતે વિષ્ણુના અંશ થકી ભગવાન દત્તના સ્વરૂપમાં જે બે આયુધો છે શંખ અને ચક્ર ચક્ર જે રીતે ગતિમાન છે જગત પણ ગતિમાન છે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય પરિસ્થિતિઓને જ્યારે સામે તમારી કઈ પણ પ્રકારની જીવનની વ્યાધિ હોય અને તે સમયે તમને ભગવાન વિષ્ણુના આ ચક્ર જે ભગવાનના હાથમાં બિરાજમાન છે એ તમને આશીષ આપે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ ચક્ર સમાન ગતિમાન તમે થશો સાથે શંખ છે એ નેગેટિવિટીની ઉર્જાની દૂર કરનારું મોટામાં મોટું પરિબળ છે મોટું સાધન છે તો ભગવાનની પૂજા કરવાથી નેગેટિવિટી પણ દૂર થાય છે જીવનમાં અને ઘરમાં ભગવાનનું અંતિમ સ્વરૂપ જે ભગવાન દત્તાત્રેયના સ્વરૂપમાં શંકરના રૂપે દુર્વાસા છે કે જે હાથની અંદર ડમરું અને ત્રિશુળ રાખે છે એમ ત્રિશુળ એ આસુરી શક્તિનો સંહાર કરવા માટે સાથે ડમરું એ સંગીતનું નિનાદ કરવા માટે જેનું મિત્ર વાંચન અને સંગીત હોય એ કોઈ જ દિવસ એકલો નથી પડતો તો ભગવાન દત્તની પૂજા કરવાથી એક નહીં પરંતુ અનેક પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને એની પૂજા ઉપાસના વિધિ અને મંત્રનું પણ ઘણું મહત્ત્વ હોય છે જી બિલકુલ ઉદયજી ખૂબ સરસ રીતે આપણને ભગવાન દત્તાત્રે નું સ્વરૂપ વર્ણન પણ બતાવ્યું અને કઈ રીતે પૂજા વિધિ પણ કરવી ખૂબ સરસ વાત ઉદયજી આપણે અહીં કરી કે અત્યારના જમાનામાં આપણે માત્ર માતા પિતાને અથવા જે શિક્ષક હોય છે તેને જ ગુરુ માનીએ છીએ પરંતુ ભગવાન દત્તાત્રેય કોઈ પણ વસ્તુ પાસેથી ભલે નાનામાં નાની શીખ મેળવતા તો પણ તેઓ તેને ગુરુ માનતા હતા એ શું સારો સંદેશ અહીં આપણને આપે છે ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુની હમણાં આપણે જે વાત કરી ચર્ચા કરી મેડમ એમાં એક પિંગલા નામની ગણિકા કે જે પોતે નિત્ય દેહ વ્યાપાર કરે એક સમયે કોઈક પ્રકારની કોઈ ગ્રાહકી ભેગી ન થતા તેણે વિચાર કર્યો કે મેં ઉલટા ઈશ્વર તરફથી મળેલું આ જે સુંદર શરીર છે જે માતા પિતાની સેવા દેવની સેવામાં સમાજની સેવામાં દુખિયાની સેવામાં ઉપયોગ થવો જોઈએ માત્ર આંતરિક મારા જે પણ પ્રકારના શોખ છે જે પણ પ્રકારની લાલસા છે એની પૂર્તિ કરવા માટે મેં વપરાશ કર્યો તો એવો દેહ શું કામનો છે અને આત્મપરિવર્તન થતાં તેણે તત્કાળ પોતાનો જે આ અસ્પૃશ્ય વેશ હતો અભદ્ર વ્યવસાય હતો એને ત્યાગ કરી અને ભગવો ધારણ કરી ભગવાન દત્તની ભક્તિમાં રંગાય છે માત્ર તત્કાળ વૈરાગ્યને પણ ભગવાને મહાન ગુણ ઘરેલું છે તાવા એક નહીં પરંતુ ભગવાન દત્તના ચોવીસ ગુરુમાં अनेका अनेक પ્રકારના ગુણો શીખવા આપણને મળે છે જી બિલકુલ દત્તાત્રેય જયંતી છે ત્યારે આપણે આ વિષય પર આજે વાત કરી રહ્યા છીએ ઉદયજી ગુરુવારે દત્ત બાબાનીનું શું મહત્વ રહેલું છે જી પરમ પૂજ્ય રંગ અવતૂત મહારાજ કે જે દત્તના કળિયુગની અંદર કહી શકાય કે પરમહંસ ગતિની અંદર અવધૂતી કોઈ જો સંત હોય તો રંગ રંગઅવદૂત મહારાજ કે જેમણે સ્વયં દત્ત બાવનીની રચના કરી હતી તેઓ દત્ત ઉપાસક હતા અને કહેવાય છે કે હનુમાન ચાલીસા સમાન જ આ દત્ત બાવનીની અસર જોવા મળે છે આ દત્ત બાવનીની અંદર એક જગ્યાએ આવે છે કે સ્મૃત ગામી કલી તાર કૃપાળ આમાં દત્ત ભગવાનનો મહિમા એવો વર્ણવાયો છે કે સ્મૃત ગામી હજી તમે સ્મરણ કરો તે પહેલા ભગવાન પ્રગટ થાય આનો અર્થ આવો થાય છે દાસી સિદ્ધિ તેની થાય દુઃખ દારિદ્ર તેના જાય ભગવાનની દત્ત ભાવનીની અંદર આ મહિમા ખૂબ ઊંચો અને અનેરો છે દાસી સિદ્ધિ ક્યારે થાય જ્યારે ભગવાન દત્તના ગુણમાં ભગવાન દત્તના મંત્રમાં અને ભગવાન દત્તના મહિમાની અંદર આપણે થઈએ થઈએ સંપૂર્ણ જાય તો ભગવાન બધી જ આવું સર્વ સામર્થ્ય આપનારું આ દત્ત દાવની એ સામાન્ય ભાષાની અંદર પ્રાકૃત ભાષા નથી સંસ્કૃત જનજન વ્યક્તિ કહી શકે બોલી શકે વાંચી શકે સાંભળી શકે ખાસ કરીને સમજી પણ શકે તો એવો આ દત્ત બાવની નો મહિમા છે એ સિવાય પણ ભગવાનનો દત્તમાલા દત્ત ગુરુ અષ્ટક દત્ત સ્તોત્ર અને એવા અનેક પ્રકારના ભગવાન દત્તને રીઝવવા માટેના પાઠ અને સ્તોત્રો શાસ્ત્રોમાં કહ્યા છે. જી બિલકુલ દત્તાત્રેયનું ખૂબ મહિમા રહેલું છે સાથે જ આપણે દત્ત બાવિનીનું શું મહત્વ રહેલું છે એ પણ અહીં જાણ્યું આપે જે પ્રકારે કહ્યું કે ભગવાન દત્તાત્રેયને અનેકો અનેક રીતે રીઝવવામાં આવે છે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો ભગવાન કહી અને આપણે કહીએ છીએ દત્તાત્રેય ભગવાન હોય ને તો કદાચ એને ભક્તિ સિવાય પણ ઘણા પદાર્થ જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે એવી જ રીતે ગુરુની અંદર અનિવાર્ય નથી પરંતુ જરૂરી છે આ ભગવાન દત્તની ભક્તિ આ સંપ્રદાયની અંદર એવું કીધું છે કે આત્મનો ગુરુ રાત્મે તારી આત્મા એ જ તારો ગુરુ છે તારે બીજો કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી અને અવધૂત સંપ્રદાયની અંદર જગતની અંદર આ બહુ સારામાં સારી પદ્ધતિ છે કે તમારા ગુરુની પાછળ બીજો કોઈ શિષ્ય નથી કે જેના કારણે તમારે પાછળ વળીને કોઈ ઝઘડા થાય અથવા કોઈ સ્થાન માટે કલેહ થાય સ્વયં ગુરુ ક્યારે થાય છે જ્યારે પોતે આત્માથી શિષ્યતાને પ્રાપ્ત કરી શકે શૂન્યતા એ પૂર્ણતા સુધી પહોંચવા માટેનું સર્વશ્રેષ્ઠ અવસર છે ભગવાન દત્તની મહિમા એમની ભક્તિ ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર પહેરી પીળું ફૂલ લઈ પીળી સામગ્રી લઈ અથવા પીળા રત્ન ધારણ કરી જો ભગવાનની અગરબત્તી કરી અને બાવન ગુરુવાર સુધી દત્ત બાવનીનો આ મહિમા ખાસ કરીને કીધો છે કે બાવન ગુરુવારે નિતનેમ કરે પાઠ બાવન સપ્રે ભગવાન એવા એક બે નહીં પરંતુ બાવન ગુરુવારની અંદર અસાધ્યમાંથી અસાધ્ય કાર્યો પણ ભગવાન દત્તની ભક્તિ મહિમા મંત્ર એ પૂર્ણ કરી શકે છે

શક્ય બને તો અક્ષમાળા અથવા રુદ્રાક્ષ માળા એ હાથમાં ધારણ કરી ભગવાન દત્તનો માલા મંત્ર અને હવે તો બધા જ પ્રકારના સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે બધી જ ભાષાઓમાં તો ભગવાનનું કોઈ પણ એક સાહિત્ય નામનું કોઈ પણ સ્તોત્ર લઈ એના મંત્ર એના ન્યાસ વિધાન કરી અને પછી ભગવાનની સામે દીવો કરી ટટ્ટાર બેસી આંખો બંધ કરી ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો જપ કરી જે કોઈ પણ જાતક જે કોઈ પણ સાધક જે કોઈ પણ ઉપાસક ભગવાન દત્તનો આ મંત્ર નિસ્વાર્થપણે કરે છે અવશ્ય આપણે આગળ જાણી ચૂક્યા છીએ કે જેનું નામ જ દત્ત છે તેને આપવામાં શું વારે છે બધી જ પ્રકારની કષ્ટ વ્યાધિ ઉપાધિ સંકટોમાંથી મુક્તિ આપનારો બધા જ પ્રકારના સ્વામિત્વ સામીપ્ય આધિપત્ય અને બધા જ પ્રકારની ઓથોરિટી આપનારો આ મંત્ર છે આ મંત્ર મહામૂલ્ય અને ખાસ કરીને ટૂંકું પરંતુ સો ટચનું સોનું છે

અહીં પ્રાગટ્ય નથી પરચા કે પુરાવો ગિરનારમાં આવો તમે દર્શન દેખશો એક દિગંબર બાબો એવું કહેવાય છે કે ભગવાન દત્તનો મહિમા કે જ્યારે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ આશ્રમની અંદર ઋષિ અત્રિના આશ્રમમાં જ્યારે તેમનું પ્રાગટ્ય થયું તે પછી માતાને પિતાને પ્રણામ કરી દીક્ષાર્થે તેઓ સમગ્ર લોકોનું ભ્રમણ કરતા કરતા સહ્યાદ્રી એટલે મહારાષ્ટ્રના સહ્યાદ્રી ગિરિમારાઓમાં તેઓ નિત્ય વિચરણ કરતા ત્યાં નવ યોગી મળ્યા અને એમાં પણ ભગવાન દત્તનો ખાસ કરીને અનેક શિષ્યોમાં પાત્ર એવા કાર્તવીર્ય થયા આવા અનેક પ્રકારના જીવોનું કલ્યાણ કરતાં કરતાં આપણી ભાવવાળી પાવન પુણ્યભૂમિ એવી ગુજરાતની ધરામાં જ્યાં ગિરનાર સર્વ પ્રકારના પર્વતોનો મુખ્ય એવો અધિનાયક કીધો છે અને એવું કહેવાય છે કે ગિરનારની અંદર જ્યાં સુધી ભગવાન દત્તનો નિત્ય નિવાસ છે નવનાથનો નિવાસ છે મા ભદ્રકાળી કાળી અંબિકાનો નિવાસ છે ત્યાં સુધી જગતનો વિનાશ નહીં થાય આવો ભગવાન દત્તનો એક નહીં પરંતુ અનેક કલ્પકલ્પાંતર સુધી અનેક જન્મ સુધી અને કાયમ માટે નિત્ય નિવાસ તે ગિરનારની અંદર કીધો છે ગિરનાર તે સમૃદ્ધિ સભર અને સંપ્રદાયના અનેક સાધુઓ મળે કે જેને વંદન કરવા થકી જીવન ધન્ય બને છે માટે જ ભગવાન દત્તનો નિત્ય ગિરનારની અંદર નિવાસ કીધેલો છે બિલકુલ શા માટે ગિરનારમાં ભગવાન દત્તાત્રી નિવાસ છે એ પણ આપણે ઉદયજી પાસેથી ખૂબ સરસ રીતે જાણ્યું ઉદયજી હવે જ્યારે વાત થતી હોય દૂત પ્રાદુર્ભાવનું જન્મની તો એ વિશે ગ્રંથોમાં કેવા પ્રકારનું પુરાણોમાં ઉલ્લેખ કર્યો છે ભગવાન દત્તના પ્રાદુર્ભાવમાં સર્વપ્રથમ તો અકારો વાસુદેવાંશ છે આપણે જે રીતે આગળ વાત કરી કે એકાક્ષરી શબ્દકોષમાં એક એક અક્ષરનો સંસ્કૃત સાહિત્યમાં અનેક અર્થ કીધા છે 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 તો અકારો એ એ એ વાસુદેવ વાસુદેવ પરક અર્થ સૂચન થાય અત્રિ ઋષિ પિતા અકાર આપ સીધો સંબંધ સમજી શકો છો કે જ્યાં અકાર રૂપી વાસુદેવ હોય ત્યાં જ નિરાકાર રૂપી દત્તનું પ્રાગટ્ય પણ થઈ શકે છે પૂર્વ યોજના બીજું એમના માતાનું નામ છે અનસુયા સ્ત્રીઓમાં સહજ ભાવે ઈર્ષા રહેતી હોય છે પરંતુ અસૂર્યા જેનામાં નથી તેવા અંસુર્યા તેવા જ્યાં આવા પ્રકારના પાત્ર હોય પ્રભુનું પદાર્પણ પણ એવા જ દંપતીના ત્યાં થાય છે જ્યાં ધર્મ હોય જ્યાં નીતિ હોય જ્યાં પાતિવૃત્તિ હોય જ્યાં આધિપત્ય હોય જ્યાં પ્રભુતા હોય જ્યાં ભક્તિ હોય અને જ્યાં દીનતા હોય ત્યાં ભગવાન દત્તનો આશો હોય છે બિલકુલ ગુરુ દેય જયંતિ જયંતિ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ભગવાન પ્રકારના બોધ અને સદબોધ ખાસ કરીને એમના જીવન ચરિત્ર વિશે જ્યારે આપણે જોઈએ તો આપણને પ્રાપ્ત થાય છે અત્યારના સમયની અંદર આ કળિયુગની અંદર હારામાળી મારધાડ દોડધામ બધા જ પ્રકારના ટેન્શનો વચ્ચે માણસ જીવતો હોય છે તો એવા આ કપરા કળી અંદર જો એક સેકન્ડ પણ માણસ પોતાનું જાતનું પોતાનું ધારેલું જીવન જીવે તો એ જીવ્યો કહેવાય બાકી તો આપણને આસપાસનું જગત જ જીવાડે છે સ્વકીય સ્વઆત્માનો આનંદ પોતે કેમ દુનિયાની અંદર આવ્યો છે પોતાના જન્મનું કારણ શું શા માટે મને જ દુનિયામાં મોકલ્યો હું જ કેમ છું આ બધા જ આઈ વોન્ટ બધાના ક્વેશ્ચનનો આન્સર ભગવાન દત્ત છે ભગવાનનો મહિમા વર્ણવતો સમજાવતો ભગવાનનું ગુરુ લીલા અમૃત કરી નામનો એક ગ્રંથ છે કે જેની અંદર ભગવાનનો મહિમા વર્ણવેલો છે આવા ભગવાનના એક નહીં પરંતુ અનેક પ્રકારના પ્રત્યક્ષ પ્રાગટ્ય પરચાને પુરાવા જોવા મળે છે આ ભગવાનનો મહિમા ખૂબ અનેરો છે